નમસ્કાર, જેલેસ ટીવીમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ તો દીવ જળશક્તિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. તે સંદર્ભે કુદમ ગેલેક્સી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન થયું. દીવમાં મોદી સરકાર દ્વારા પ્રારંભ કરવામાં આવેલ જળશક્તિ અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત દીવના કુદમ ખાતે ગેલેક્સી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય અતિથિ તરીકે જળશક્તિ અભિયાન સંદર્ભે દીવ જિલ્લા માટે કેન્દ્રીય સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલ નોડલ ઓફિસર અલકા અરોરા અને અતિથિ વિશેષ તરીકે દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય, ડેપ્યુટી કલેક્ટર હરમિંદરસિંહ, ફજલ મહેમૂદ, કાર્તિક ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન દિલાવર મંસૂરી તથા અધિકારીગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નોડલ ઓફિસર અલકા અરોરાએ જણાવ્યું હતું કે આજે સંપૂર્ણ વિશ્વ જળ સંકટનો સામનો કરી રહ્યું છે, ત્યારે જળ સંરક્ષણ અને આ અભિયાનને વેગ આપવાનું આપણી નૈતિક ફરજ બને છે, જેથી સરકાર દ્વારા અનેક પરિયોજનાઓ પણ ચલાવવામાં આવી રહી છે, જેમાં દરેક સહભાગી થવું આ અભિયાનમાં જળ સંરક્ષણ અને જળ સંચય પર વધારે જોર આપવામાં આવી રહ્યું છે. આવનારી પેઢીને પાણીની સમસ્યા ના થાય તે માટે વિદ્યાર્થીઓએ સજાગ બનવું જરૂરી છે. પ્રવચન બાદ વિદ્યાર્થીઓ વચ્ચે ક્વિઝ કોમ્પિટિશન કરવામાં આવી હતી, જેમાં દરેક વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કોમ્પિટિશનમાં ગેલેક્સી સ્કૂલના પ્રથમ રેડ હાઉસ, દ્વિતીય બ્લુ હાઉસ અને તૃતીય સ્થાન પર ગ્રીન હાઉસ વિજેતા બન્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મીનાક્ષી ગઢવી, જેડેસ ટીવી.